हेलो एवरीवन, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। आज आप इंग्लिश नी अंदर स्टैंडर्ड 7 यूनिट 1 शुरुआत करवानी छे, के जेनू नाम छे विनी स्माइल। तो एमा आपणे एक्टिविटी 1 थी शुरुआत करवानी छे। लेट्स रिसाइट विथ द टीचर। अहीं आपणने ध लिटल वन राइम आपेली छे ते गावानी छे, तो तमारे पण साथे गाती जावानी छे। तो હવે આપણે આ રાઈમ આપેલી છે એ ગાઈ લીધી છે, તો હવે આપણે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે। પણ હા, અહીંયા આખી રાઈમમાં આપણને ભૂતકાળના શબ્દોનો વધારે ઉપયોગ કરીને આપેલો છે, તો આપણે સાદા ભૂતકાળને આગળ શીખી ચૂક્યા છીએ, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, બરાબર। તો ફરીથી તમારે સાદા ભૂતકાળ જોવો હોય તો તમે એ લિંક ઉપરથી જોઈ શકો છો। તો આપણે શરૂઆત કરીએ। ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ। આ એક બેગ છે, જે ધ લિટલ વન એટલે એક નાનાએ અથવા એક નાના બાળકે, બોટ બાયનું ભૂતકાળનું રૂપ BOUGHT, બોટ એટલે ખરીદ્યું। આ તે નાની બેગ છે કે જે નાના બાળકે ખરીદી હતી। This is the butterfly the little one caught। Catch, CATCH, કેચનું ભૂતકાળનું રૂપ કોટ, કોટ એટલે પકડ્યું હતું, બટરફ્લાય એટલે પતંગિયું। આ તે પતંગિયું છે કે જે નાના બાળકે પકડ્યું હતું। This is the kite the little one flew। આ તે પતંગ છે કે જે નાના બાળકે ફ્લાય એટલે ઉડવું અને ફ્લ્યુ એટલે ઉડાડી હતી। This is the whistle the little one blew। બ્લો BLOW, બ્લો એટલે ફૂંકવું અને તેનું ભૂતકાળનું રૂપ બ્લ્યુ એટલે કે ફૂંક્યું હતું, અને વિસલ એટલે વિસલ પણ કહી શકીએ, અને આપણે કહીએ છીએ ને સિસોટી, તે પણ અહીંયા લઈ શકીએ છીએ। તો આ તે સિસોટી છે કે જે નાના બાળકે ફૂંકી હતી અથવા તો વગાડી હતી। ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ। This is the bell। બેલ એટલે ઘંટડી, જો છોકરાના હાથમાં નીચે ચિત્રમાં આપેલી છે, તે આ તે બેલ છે કે જે નાના બાળકે રેંગ એટલે વગાડી હતી। This is the song the little one sang। આ એ સોંગ છે કે સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ, કે જે નાના બાળકે ગાયેલું હતું। વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, ધીસ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ। આ ઉપરના જે શબ્દો આપેલા છે, વ્હાઇટ, બ્લેક, ગ્રીન અને રેડ, એવા શબ્દો છે કે જે નાના બાળકે વાંચેલા છે। અહીંયા પાછું ભૂતકાળ આપેલું છે, બરાબર। ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રૂ। આ તે પિક્ચર એટલે કે ચિત્ર છે કે જે નાના બાળકે ડ્રો એટલે દોરવું, અને DREW, ડ્રૂ એટલે દોર્યું, તો ભૂતકાળ દર્શાવેલું છે। તો આ એ ચિત્રો છે કે જે નાના બાળકે દોરેલા હતા। ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ, આ બધી વાત છે જે નાનો બાળક જાણે છે, તો જાણતો હતો, બરાબર, KNEW, અને આ કે સાયલેન્ટ છે એટલે આપણે તેનું ઉચ્ચારણ કરશું ન્યૂ। હવે તમને આપેલું છે પાછળના પેજ ઉપર, મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ, એટલે કે સરખા અવાજવાળા શબ્દો છે એ આપણે કાવ્યના આધારે અહીંયા લખવાના છે, બરાબર। તો તમને એક એક્ઝામ્પલ અહીંયા આપેલું જ છે, ટોટ અને બોટ, જ
જે છે આપણે સરખા અવાજમાં ઉચ્ચારાતા હોય તેને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. તો એ રીતે બાકીના આપણે લખવાના છે, બરાબર. તો મોસ્ટલી રાઇમિંગ વર્ડ્સ તમે જોશો બધા કાવ્યમાં તો એ છે કાવ્યના અંતે જ તમને આપેલા હોય છે, ઓલમોસ્ટ. એમ ઘણા બધામાં વચ્ચે પણ આપેલા હોય છે, પણ ઓલમોસ્ટ કાવ્યની અંતે જ રાઇમ બેસતી હોય એવા વર્ડ તમને આપેલા હોય છે. તો બીજું આપણે લખેલું છે ફ્લ્યુ, તો એનું થશે બ્લ્યુ. એ જ રીતે રેંગ અને સેંગ, રેડ અને રીડ, અને છેલ્લું ડ્રુ અને ન્યૂ, બરાબર. તો આ તમને રાઇમિંગ વર્ડ્સ અહીં આપેલા છે. હવે તમને એક નીચે, એની નીચે કમ્પ્લીટ ધ ટેબલ, એક ટેબલ આપેલું છે કે જે આપણે પૂરું કરવાનું છે. તેમાં થિંગ્સ અને એક્શન, જો અમુકમાં થિંગ્સ નથી આપેલી અને અમુકમાં એક્શન નથી આપેલા, તો આમાં આપણે કરવાનું શું છે પહેલાં એ સમજી લઈએ. તમને થિંગ્સમાં આપેલું છે બેગ અને એક્શનમાં આપેલું છે બોટ. એનો મતલબ એમ કે બેગ છે એ આપણે કાવ્યમાં શું કરેલી હતી, નાના બાળકે ખરીદેલી હતી, તો બેગની સામે આપણે લખશું બોટ. એ રીતે કાઇટ આપેલું છે, તો કાઇટ છે એ નાના બાળકે ઉડાડેલી હતી ને, તો ત્યાં આપણે લખશું ફ્લ્યુ. એ જ રીતે તમને હવે ઊંધું આપેલું છે, એક્શનમાં આપેલું છે કોટ, તો પકડ્યું શું હતું, તો થિંગ્સમાં શું આવશે, બટરફ્લાય. પતંગિયું છે એ પકડેલું હતું, તો ત્યાં આપણે લખશું બટરફ્લાય. પછી છે બેલ, બેલ છે એમાં એક્શનમાં શું આવશે, બેલને વગાડેલો હતો, તો આવશે રેંગ. પછી સોંગ છે એને ગીત ગાયેલું હતું, તો એનું ભૂતકાળનું રૂપ સેંગ આવશે. અને પિક્ચર્સ છે એ નાના બાળકે દોરેલા હતા, તો તેની સામે આપણે લખશું ડ્રુ. તો અહીંયા આપણી એક્ટિવિટી 1 છે એ પૂરી થાય છે. એક્ટિવિટી 1માં આપણે શું શું જોયું, તો કે એક રાઇમ છે જેને ગાય અને તેનું ગુજરાતી ભાષાંતર કરેલું છે. પછી રાઇમિંગ વર્ડ્સ, જો રાઇમિંગ વર્ડ્સ એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. અને એ જ રીતે ટેબલ પણ આપણે જોઈ લીધું. હવે આપણે એક્ટિવિટી 2 કરવાની છે. તો એક્ટિવિટી 2 એમાં તમને એ અને બી આપેલા છે, એટલે કે મૂળરૂપ ક્રિયાપદનું અને તેની સામે તેની ભૂતકાળનું રૂપ આપેલું છે. જોઈ લઈએ આપણે એકવાર. બાય તો બોટ, કેચની ભૂતકાળ કોટ, ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ, બ્લોનું ભૂતકાળનું રૂપ બ્લ્યુ, ડ્રોનું ડ્રુ, નોનું ન્યૂ, સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ, અને એ જ રીતે રીડનું ભૂતકાળનું રૂપ રેડ. અહીંયા રીડમાં સ્પેલિંગ ફેરફાર ન થાય, પણ તેનો ઉચ્ચાર ફેરફાર થાય. રીડ READ, તેને વાંચશું રીડ, અને READ રેડ એટલે વાંચ્યું, બરાબર. તો એ રીતે આપણે હવે એ કોલમ તમને આપેલી છે, બીમાં તમારે એના ભૂતકાળના રૂપના આન્સર લખવાના છે. તો પહેલાં આપેલું છે નો, તો તેનું ભૂતકાળ તમને આગળ આપેલું જ છે, શું આવશે તેમાં ન્યૂ. ફ્લાયનું ભૂતકાળ થશે ફ્લ્યુ, ઉડાડ્યું. સિંગનું ભૂતકાળ થશે સેંગ, એ જ રીતે બાયનું બોટ. રીડનું ભૂતકાળ થશે રેડ. કેચનું ભૂતકાળ થશે CAUGHT કોટ. બ્લો એટલે ફૂંકવું, તેનું ભૂતકાળનું રૂપ થશે બ્લ્યુ. અને ડ્રો, તેનું ભૂતકાળનું રૂપ થશે ડ્રુ એટલે દોર્યું, બરાબર. હવે એને આધારે તમને બાજુના પેજમાં વિભાગ બીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપણે જે આગળ તમને એ અને બી કોલમ આપેલી હતી તેમાં તમને મૂળરૂપ અને ભૂતકાળના રૂપ આપેલા હતા, એ રીતે તમારે અહીંયા ખાલી જગ્યામાં યોગ્ય ભૂતકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે ખાલી જગ્યા જોતા જઈએ અને સમજતા જઈએ, બરાબર. તો પહેલેથી શરૂઆત કરીએ. માય મધર, ખાલી જગ્યા સુગર, ફ્રોમ ધ માર્કેટ. હવે માર્કેટથી સુગર છે એ આપણે શું કરવાની હોય, બાય એટલે ખરીદવાની હોય, તો ત્યાં આપણે એનું ભૂતકાળનું રૂપ શું લખીશું, બોટ. તો આખું વાક્ય બનશે માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ, બરાબર. હવે બીજું છે વી, ખાલી જગ્યા કાઇટ્સ, લાસ્ટ ઉત્તરાયણ. તો પતંગની વાત આવે તો ત્યાં શું આવે, ફ્લાય એટલે ઉડાડવું, પણ એનું ભૂતકાળનું રૂપ આપણે લખવાનું છે, કેમ કે લાસ્ટ ઉત્તરાયણ, બરાબર, ભૂતકાળનો સમાવેશ થયેલો છે. તો તે ખાલી જગ્યામાં આપણે લખશું ફ્લ્યુ. હવે ત્રીજું જોઈએ, માય યંગર બ્રધર, ખાલી જગ્યા અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. બ્રધરે છે બ્યુટિફુલ પિક્ચર, સ્કૂલ કોમ્પિટિશન, બરાબર. પિક્ચરની વાત આવે તો ત્યાં આપણે શેનો સમાવેશ કરશું, ડ્રો. તો ડ્રોનું ભૂતકાળનું રૂપ અહીંયા લખવાનું છે, તો ત્યાં શું આવશે, ડ્રુ. ચોથું જોઈએ, ટ્રાફિક પોલીસ, ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસ છે વિસલ એટલે સિસોટી શું કરે, વગાડે અથવા તો ફૂંકે, તો ત્યાં આપણે શું લખશું, બ્લ્યુ, બરાબર. હવે પાંચમું જોઈએ, આય, ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ. રામાયણ છે એ આપણે શું કરેલી હોય, વાંચેલી હોય, તો ત્યાં તેનું ભૂતકાળનું રૂપ રીડ રેડ લખીશું, બરાબર. હવે છઠ્ઠું, માય ગ્રેન્ડ ફાધર, ખાલી જગ્યા ફોર લેંગ્વેજીસ. મારા દાદા ચાર લેંગ્વેજીસ
શું આવશે ત્યાં? જાણે છે, આપણે કહીએ ને મારા દાદા ચાર લેંગ્વેજ ચાર ભાષાઓ જાણે છે, તો ત્યાં આપણે નોનું ભૂતકાળ ન્યૂ લખશું. સાતમું જોઈએ, ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. તો ચેતેશ્વર છે એને બોલ પહેલાં પકડવો પડે અને પછી સ્ટમ્પ ઉપર ફેંકવામાં આવે, તો તેમાં શું લખશું? કેચનું ભૂતકાળનું રૂપ કોટ. અને છેલ્લું છે, ટુડે સેજલ ખાલી જગ્યા અનાઈસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. તો ભજન છે એ એને ગાયેલું હોય, તો તેમાં તેનું ભૂતકાળનું રૂપ શું આવશે? સેંગ, SANG. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. તો તમને નીચે સૂચના આપેલી છે, હવે તમારા શિક્ષક મેથી પકોડાની વાર્તા કહેશે, તો તે સાંભળો. અને વાર્તામાં જો તમને ઉપર શબ્દો લખીને આપેલા છે, હટ, કોટ, હસબન્ડ, ડ્રોપ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ અને યસ્ટરડે, એ શબ્દો જ્યાં આવતા હોય ત્યાં આપણે ચોકડીની નિશાની, ક્રોસની નિશાની કરવાની છે. તો આ મેથી પકોડા વાર્તા છે આપણને છે રિવિઝનની અંદર આપેલી છે, તો તમારે પણ બુક ખુલ્લી રાખી અને પેજ નંબર 46 ઉપર આપણે સીધું આવી જવાનું છે, બરાબર. 46 ઉપર રિવિઝન 1માં મેથી પકોડાની વાર્તા આપેલી છે, તો એ વાર્તા આપણે પહેલાં સમજવાની છે અને પછી આગળ આપણે જે યુનિટ 1 છે એ ચાલુ રાખીશું, બરાબર. તો મેથી પકોડાની વાર્તા આપણે જોઈએ, બરાબર. તો 46 પેજ નંબર ઉપર આપણે જોઈએ મેથી પકોડા. રીડ ધ સ્ટોરી, બરાબર. આ સ્ટોરી આપણે વાંચવાની છે અને સમજવાની છે. કંજુસમલ વોઝ રીચ બટ વોઝ અ માઇઝર, એટલે એનું નામ જ છે કંજુસમલ, બરાબર. કંજુસમલ છે હોય પૈસાવાળો, રીચ, બટ હી વોઝ અ માઇઝર. માઇઝર એટલે કે કંજુસ, તે પૈસાવાળો છે પણ કેવો છે? બહુ કંજુસ છે. હી સ્પેન્ટ વેરી લિટલ મની, તે ખૂબ ઓછા પૈસા વાપરે. જ્યાં જરૂર હોય ને ત્યાં આપણે એટલા વાપરીએ તો બરાબર, પણ જ્યાં જેની જરૂર હોય તેના કરતાં પણ કંજુસમલ છે એ ઓછા પૈસા વાપરે, એટલે જેનું નામ છે કંજુસમલ. માઇઝર છે તે ખૂબ કંજુસ. હી એટ વેરી ચીપ ફૂડ, તે ખૂબ સસ્તી વસ્તુ હોય ને એ ખાય. જો આપણે ભોજનમાં ફૂડ હોય એ ક્યારેય હેલ્ધી હોય એવું ખાવું જોઈએ, ક્યારેય સસ્તું ફૂડ ખાઈએ તો પછી એની આડઅસર પણ થઈ શકે. તો તે શું કરતો? રીચ હતો છતાંય તે સાવ સસ્તી વસ્તુ હોય ને જમવામાં ભોજનમાં એ જ ખાતો. હિઝ વોચમેન લીવડ ઇન અ હટ નિયર હિઝ ગેટ, હવે એનું વોચમેન છે એ એનું ઘર છે એની બાજુમાં એક નાનું ગેટની બાજુમાં ઝૂંપડું બાંધીને રહેતો હતો. ધ વોચમેન લાઇક્ડ મેથી પકોડા, હવે જે તેનો વોચમેન છે તેને મેથી પકોડા છે એ ખૂબ ભાવતા હતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે, તો જે વોચમેનની વાઇફ છે તે તેના હસબન્ડ માટે મેથી પકોડા છે દરરોજ બનાવતી, કેમકે તેને મેથી પકોડા વોચમેનને ખૂબ ભાવતા હતા. વન ડે ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ, એક દિવસ જે કંજુસ માણસ છે, માઇઝર એટલે કંજુસ અને પાસ્ડ એટલે ત્યાંથી પસાર થવું, હટ, હટ એટલે ઝૂંપડું, ઝૂંપડાની બાજુમાંથી તે પસાર થાય છે. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા, સ્મેલ એટલે કે સુગંધ, કોટ એટલે પકડવું, તેને એક સારી એવી મેથી પકોડાની સુગંધ પકડી લીધી, એટલે કે તેણે તેની સુગંધ લીધી. હી લાઇક્ડ ઇટ વેરી મચ, હવે ગરમા ગરમ પકોડા બનતા હોય અથવા ભજીયા બનતા હોય તો એની સુગંધ છે એ આપણા બાજુના ઘર સુધી એ આવતી હોય, તો એ હટમાં મેથી પકોડા બનતા હતા તો એની સુગંધ છે જે આ માઇઝર હતો કંજુસમલ એને તે સુગંધ આવી, હવે એ સુગંધ એને બહુ ગમી ગઈ. કંજુસમલ સેડ ટુ વોચમેન, આઈ સ્મેલ સમથિંગ ગુડ, વોટ ઇઝ ઇટ? કંજુસમલે વોચમેનને કીધું કે મને તો ખૂબ સારી સુગંધ આવી, તે શું છે? ધ વોચમેન રિપ્લાય, ઇટ ઇઝ મેથી પકોડા, વોચમેને શું કીધું કે તે મેથી પકોડા છે. કંજુસમલ સેડ, પ્લીઝ કુક ઇટ એવરી ડે, તું દરરોજ મેથી પકોડા બનાવજે, આઈ લાઇક ઇટ સ્મેલ, મને તેની સુગંધ ખૂબ ગમી. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેટ ઇટ એવરી ડે, તો વોચમેન અને એની વાઇફ છે એ મેથી પકોડા દરરોજ માટે બનાવે છે. હવે આ માઇઝર છે કંજુસ, એ કેટલો બધો કંજુસ છે કે તેને મેથી પકોડાની સ્મેલ ગમી છે, મેથી પકોડા ભાવે છે, તોય તેના ઘરે બનાવવા ઈચ્છતો નથી. પણ તે શું કહે છે કે તમે બનાવો અને તેની સુગંધ છે એ ખૂબ સારી છે, એટલે હું ખાલી એની સુગંધ લઈશ. વન ડે ધે વેન્ટ ટુ કંજુસમલ એન્ડ સે, સર યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા, તે બંને જે છે હસબન્ડ અને વાઇફ તે એક દિવસ કંજુસમલ પાસે જઈને કહે છે કે સર તમને આની સુગંધ ખૂબ ગમે છે, સો વી કુક ઇટ એવરી ડે, તેથી અમે આ દરરોજ બનાવીએ છીએ, બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ,
પણ મેથી પકોડા છે ચીપ એટલે સસ્તું, કંઈ સસ્તા પડતા નથી. વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન. અમે છે મેં પકોડા બનાવ હોય તો આપણે તેલ જોઈએ, ચણાનો લોટ જોઈએ, તો શું કહે છે કે કંઈ ચીપ એટલે સસ્તા બનતા નથી, અમે એની પાછળ બહુ રૂપિયા વાપરીએ છીએ. કોના કોની પાછળ? તો કે ઓઇલ છે, તેલ છે અને બેસન એટલે ચણાના લોટ પાછળ. કંજુસમલ વેટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. હવે કંજુસમલ આ વાત સાંભળી અને એક દરવાજાની એક તરફ વયો ગયો અંદરની સાઈડ અને બહારથી અંદરથી તેણે દરવાજો બંધ કરી દીધો. હી ટુક સમ સિલ્વર કોઈન એન્ડ ડ્રોપ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. હવે દરવાજાની પેલે પાર કોણ હતું? હસબન્ડ અને વાઈફ. અને અંદર કંજુસમલ હતો. તે પોતાના ખિસ્સામાંથી સિલ્વર કોઈન કાઢે છે અને નીચે એક પછી એક તેને જમીન ઉપર પછાડે છે. ધેન ધ માઇઝર કેમ આઉટ એન્ડ સેટ. પછી સિક્કા પછાડી લીધા પછી બહાર આવે છે અને તે હસબન્ડ અને વાઈફને કહે છે, ડીડ યુ હિયર ધ સાઉન્ડ. શું તમે તેનો અવાજ સાંભળ્યો? હવે દરવાજો બંધ હોય છતાંય અંદર જે સિક્કા ખખડતા હોય તેનો અવાજ તો બહાર થોડો ઘણો તો આવે જ, બરાબર? તો તે હસબન્ડ અને વાઈફ છે તે શું કહે છે? યસ સર, વી ડીડ. ડીડ યુ એન્જોયડ ઇટ. હવે જે કંજુસમલ છે તે તેને પૂછે છે કે શું તમે તે અવાજને એન્જોય કર્યો? તો હસબન્ડ અને વાઈફ શું કહે છે? યસ સર, વેરી મચ. કે હા, અમે તે અવાજ ખૂબ એન્જોય કર્યો. ધ માઇઝર સેડ, આઈ એન્જોય ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. મને તમારા મેથી પકોડાની સ્મેલ બહુ ગમી. મેં એને માણ્યું, એન્જોય કરવું એટલે માણવું. યુ એન્જોય ધ સાઉન્ડ ઓફ માય મની. તમે જે મારા મનીનો જે ખખડતા તો અવાજ એ તમે પસંદ કર્યો. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા. હું તમને મેથી પકોડા ક્યાં આપવાનું કહું છું? હું આપવાનું કહેતો નથી. એ જ રીતે તમે મને મારા પૈસા આપવાનું કયો? માં તમે ખાલી એનો અવાજ એન્જોય કરો. એટલો બધો એ જે કંજુસમલ કંજુસ હતો. ધેટ ઇઝ અ ડીલ. આ આપણી ડીલ થઈ ગઈ. હું તમને ક્યારેય પકોડા આપવાનું નહીં કહું, તમારે મને ક્યારેય પૈસા આપવાનું નહીં કહેવાનું. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. હવે તમે જાઓ અને મેથી પકોડા છે એ તૈયાર કરો, બરાબર? તો હવે આપણે સ્ટોરી સમજાઈ ગઈ. તો હવે તમને નીચે ક્વેશ્ચન બીજો આપેલો છે, સ્ટ્રાઇક આઉટ ઇમ્પ્રોપર વર્ડ્સ. એટલે કે જે ખોટા શબ્દો આપેલા હોય, અયોગ્ય શબ્દ, તેની ઉપર આપણે ચોકડી ક્રોસ કરવાનું છે અથવા તો ચેકી નાખવાનું છે. તો પહેલું જોઈએ, કંજુસમલ વોઝ પુઅર ડેશ વેલ્ધી. તો એમાં શું આવશે? પુઅર એટલે ગરીબ, તે ગરીબ નહોતો. વેલ્ધી એટલે ધનવાન, પૈસાદાર હતો. તો પુઅર ઉપર આપણે શું કરશું? ક્રોસ. બીજું જોઈએ, કંજુસમલ સ્પેન્ડ વેરી લિટલ મની ડેશ લોટ્સ ઓફ મની. તો લિટલ મની વાપરતો કે લોટ્સ ઓફ મની? તો કે લિટલ મની, કંજુસ હતો ને એટલા માટે. તો લોટ્સ ઓફ મનીમાં આપણે કરશું ક્રોસ. પછી જોઈએ ત્રીજું, કંજુસમલ એટ વેરી કોસ્ટલી ડેશ ચીપ ફૂડ. તો એમાં શું આવશે? ચીપ ફૂડ વાપરતો. તો કોસ્ટલી ઉપર આપણે કરશું ક્રોસ માર્ક. હવે ચોથું જોઈએ, વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા સ્લેશ મેથી ગોટા એવરી ડે. તે શું બનાવતી હતી? મેથી પકોડા. તો મેથી ગોટા ઉપર આપણે ક્રોસ માર્ક કરશું. તો એના પછી જોઈએ પાંચમું, ધ વોચમેન બોટ થોટ ધેટ કંજુસમલ વોઝ એંગ્રી સ્લેશ હેપી. તો એમાં શું આવશે? કંજુસમલ છે એ કેવો હતો? હેપી હતો. તો એંગ્રી ઉપર આપણે કરશું ક્રોસ માર્ક. અને છેલ્લે છઠ્ઠું જોઈએ, કંજુસમલ વેન્ટ આઉટસાઇડ સ્લેશ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ ઓપન સ્લેશ શટ ધ ડોર. તો એમાં આપણે ઇનસાઇડ દરવાજાની અંદરની સાઈડ ગયો હતો, તો આઉટસાઇડ ઉપર આપણે ક્રોસ માર્ક કરશું. અને ધ હાઉસ એન્ડ ઓપન શટ ધ ડોર, તો એમાં શું કર્યું હતું? એણે દરવાજો છે એ બંધ કરી દીધો હતો. તો આપણે ઓપન લખેલું છે તેમાં ક્રોસ માર્ક કરીશું. તો અહીંયા આપણે રિવિઝન વન છે એના પહેલાં બે પ્રશ્ન જોઈ લીધા, મેથી પકોડા, બરાબર? તો હવે આપણે એની સાથે ત્રીજો પ્રશ્ન પણ પૂરો કરી લઈએ, બરાબર? નીચેના જેવા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધીને લખો. નીચે જે આપેલા છે એવા અર્થવાળા વાક્યો હોય, આપણે વાર્તામાંથી આપેલા હોય તો તેમાંથી આપણે બેઠે બેઠું વાક્ય છે આખું ગોતી અને અહીંયા નીચે લખી નાખવાનું છે. કંજુસમલ વોઝ વેરી વેલ્ધી. તો તેને બદલે આપણે વાર્તામાં આપેલું છે તો ત્યાં આપણે રીચનો ઉપયોગ થયેલો હતો, બરાબર? તો આખું વાક્ય આપણે શું લખીશું? કંજુસમલ વોઝ વેરી રીચ. એ જ રીતે બીજું જોઈએ, કંજુસમલ વોચમેન લીવડ ક્લોઝ ટુ હિઝ ગેટ. કંજુસમલ નો વોચમેન હતો એ એના દરવાજાની નજીક રહેતો હતો. તો ત્યાં શું આપણે લખશું? ક્લોઝની જગ્યાએ નિયર લખશું. હિઝ વોચમેન લીવડ ઇન અ હટ નિયર હિઝ ગેટ.
ત્રીજું જોઈએ વોચમેન્સ વાઇફ ઓલવેઝ પ્રિપેર મેથી પકોડા, તો વોચમેન્સ વાઇફની જગ્યાએ વાર્તામાં હિઝ વાઇફનો ઉપયોગ થયો છે, તો આપણે ખાલી એટલો ચેન્જ કરશું અને પ્રિપેરની જગ્યાએ કરશું મેડ. હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. ચોથું જોઈએ કંજુસ્મલ લાઇક ધ સ્મેલ ઓફ પકોડા, તો કંજુસ્મલની જગ્યાએ વાર્તામાં હિનો ઉપયોગ થયેલો છે, તો આપણે લખશું હી લાઇકડ ઇટ વેરી મચ. પાંચમું કંજુસ્મલ વેન્ટ ઇન્ટુ ધ હાઉસ એન્ડ ક્લોઝ ધ ડોર. વેન્ટની જગ્યાએ આપણે વેન્ટ તો રાખવાનું જ છે, ઇન્ટુ હાઉસની જગ્યાએ આપણે ઇનસાઇડ લખવાનું છે, અને ક્લોઝ ધ ડોર, તો ક્લોઝની જગ્યાએ વાર્તામાં શું વપરાયેલું છે, શટ ધ ડોર. તો આખું વાક્ય બનશે કંજુસ્મલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. છઠ્ઠું જોઈએ કંજુસ્મલ કાઉન્ટેડ ધ સિલ્વર કોઇન્સ ડ્રોપિંગ ધેમ ઓન ધ ફ્લોર. હી ટુક સમ સિલ્વર કોઇન એન્ડ ડ્રોપ ધેમ વન બાય વન. તો હવે આપણે આ કંજુસ્મલની જે મેથી પકોડા સ્ટોરી હતી એ જોઈ લીધી. હવે આપણે પાછું આગળ આવી જવાનું છે. એક્ટિવિટી 3 છે, યુનિટ 1ની આપણે જોઈ લીધી છે. હવે એક્ટિવિટી 4 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.